जेतपुरना कारखानेदारों बाद हवे अन्य शहर माथी प्रदूषित पानी भादर नदी में ठालवीने भादर नदी ने प्रदूषित करवानु सामे आव्यु छे। छेल्ला 25 वर्षथी प्रदूषित पानी सामे लड़ाई लड़ता खेडूतोए हवे आ प्रदूषण बंद करवानी मांग करी छे। आ बाबते विगतो खेडूत वालजी भाई पटेले आपी हती। अहेवाल नाजिर बोघाणी जेतपुर। મારું નામ રાજુભાઈ છે। આ છેલ્લા 25 વર્ષથી ભાદરમાં વરસાદ થાય નજીવો વરસાદ થાય અને પ્રદૂષિત પાણી આવી જ પડે છે। એટલે આવી પડે એટલે વરસાદ નો થયો એથી ડબલ પાણી આવે છે અને તકલીફ એ થાય છે કે આ મોલને બહુ નડે, ચામડીના રોગ થાય, આ પાણી પીવાથી પેટને દુખાવો થાય, બીજા નંબરમાં પશુ પીએ તો પશુને નુકસાન થાય, ગમે એને નુકસાન જ થાય, આની ખાલી દુર્ગંધ આવે ને તોય માથું સડી જાય છે। અને આ પ્રદૂષિત પાણી ઝેર જેવું લાગે। આ કારખાના વાળા કરતા હોય, બીજા તો કોણ આવતા હોય, બીજાનું આ કારખાના માંથી આવતું હોય એનું આવે નદી માં આવે ટૂંકમાં। છેલ્લા ઘણા વર્ષોથી આ જેને આ જેતપુર શહેર પ્રદૂષિત પાણીનું એપિસેન્ટર બન્યું એવું લાગે છે। અને અહીંના જે સોફર છે, કારખાનાવાળા છે, એના દ્વારા જે ફિલ્ટર પ્લાન્ટની અંદર ફિલ્ટર કરીને પાણી જે નાખવામાં આવે છે, અને અમુક જે 4-5 વ્યક્તિઓ હું હવે ટાર્ગેટ કરું છું, 4-5 વ્યક્તિઓના હિસાબે જે આ પ્રદૂષિત પાણી થઈ છે, ટાંકાનું જે કંઈ ભાદર ડેમનું પાણી થઈ છે 4-5 વ્યક્તિના હિસાબે જ થઈ છે। એમાં 2-3 રાજકારણીઓ છે, 2-3 જીપીસીપી બોર્ડના મુખ્ય અગ્રણીઓ છે, એના હિસાબે આ બધું પ્રદૂષિત થાય છે। અને આના 5-6 વ્યક્તિના કારણે તમામ જેતપુર તાલુકા, ધોરાજી તાલુકાના તમામ લોકોને, ખેડૂતોને નુકસાની પુષ્કળ પ્રમાણમાં જાય છે। આના હિસાબે ખેડૂતોનો જે મોલ, ઊભો મોલ છે, એને વાળી કૂવોમાં પાણી લાગે છે અને કૂવોનો મોલ ફૂંકાઈ જાય છે। થોડાક દિવસ પહેલાંની જ વાત કરીએ, વેગડીની અંદર જે કિસ્સો બન્યો, આ પ્રદૂષિત પાણી આવા પ્રદૂષિતના હિસાબે જ ખેડૂતે આપઘાત કર્યો। ધીરે ધીરે આ જેતપુર તાલુકાની અંદર પણ આવી જ પરિસ્થિતિ ઊભી થવાની છે, એટલે તાત્કાલિક ધોરણે રોકવામાં આવે, નહીં રોકવામાં આવે તો અમારા દ્વારા એક ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતોને ભેગા કરી અને આંદોલન કરવાની હજી એ પ્રક્રિયા ચાલુ છે। અમુક કારખાનાની અંદર એ ટેન્કર ઠલાવવામાં આવે છે અને અમુક કારખાનાની અંદર જે પોતાનું કેમિકલયુક્ત પાણી છે એ દારમાં ઉતારી અને પ્રદૂષિત કરવામાં આવે છે। હજી તો અંદરનું જે જમીનની અંદરનું જે પાણી છે એ પણ પ્રદૂષિત થઈ ગયું, ધીમે ધીમે આ પસરવા મળ્યું છે। અત્યારે તમે જુઓ કે અમુક ગામડાની અંદર, દારની અંદર, તમે જેતપુરની અંદર જુઓ, દારની અંદર પાણી પકલવરો પાણી થવા મળે છે, એટલે ધીમે ધીમે 4-5 વર્ષની અંદર તમામ આ જે જેતપુર તાલુકાનો વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં પ્રદૂષિત પાણી થઈ જાય, કૂવાની અંદર, બાર બોરની અંદર, તમામ જગ્યાએ, એટલે હરેક જગ્યાએથી નુકસાની જાય, બધાને આરોગ્યને નુકસાની છે અને ખેડૂતોને નુકસાની છે, કાલે હવે આરોગ્યને, જેતપુરની આમ જનતાને પણ નુકસાની જવાની છે। નહીં, બહારના લોકોને અહીંયા આપણે એના લોકો આમંત્રણ કરે છે અને એને લોકોને 50,000 રૂપિયા, 1,00,000 રૂપિયા એક ટેન્કર ઠલાવવાના, અહીંથી આપણા જે અહીંના અમુક કારખાનાવાળા છે, ઇન્ડસ્ટ્રીવાળા છે, એ 1,00,000 રૂપિયા 50,000 ટાંકો ઠલાવવાના લે છે, એટલે બહારના લોકો આવે છે। બાકી બહારના લોકો અહીંયા આવવાની જરૂરિયાત નથી, એટલે આપણે અહીંયા જાણે પ્રદૂષણનું એક મોટું એપિસેન્ટર બન્યું એવી રીતે હાલે છે અને એટલે બધા અહીંયા ઠલાવવા આવે છે। ભાદર ડેમની અંદર ખરેખર જીપીસીપી બોર્ડ અને સિંચાઈ ખાતાને જવાબદાર છે અને આ 5 વ્યક્તિ, આ 3 જણા જ જવાબદાર છે, પરંતુ આ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, એટલે બહારના લોકો પણ અહીંયા પ્રદૂષિત પાણી ઠલવવા આવે છે। એમાં જે અમારા એસોસિએશનનું તો કોઈ પાણી અત્યારે નદીની અંદર જતું નથી, અમારા કારખાનેદાર જે અમારા સભ્યો છે એ તો અમારા ટેન્કર દ્વારા આજે 1 વર્ષથી અમે ગટર બંધ કરી દીધી છે અને 1 વર્ષથી ટેન્કર દ્વારા અમારું પાણી સંપ હાઉસમાં જાય છે અને ત્યાંથી ટ્રીટમેન્ટ પ્લાન્ટે જાય છે। અમારું એક પણ ટીપું પાણી ભાદરની નદીની અંદર જતું નથી અને એ પણ અહીંનો પુરાવો જ છે કે અહીંયા જે નદી જેતપુર શહેરમાંથી નીકળી છે એમાં અત્યારે શુદ્ધ પાણી ચાલ્યું રહ્યા છે। પણ જે અગાઉ હમણાં થોડાથી મહિનાથી પહેલાં જે એક ટેન્કર બહારથી ઠલવાતું હતું ને જનતા રેડ પડી અને ત્યારે એ ટેન્કર પકડ્યું, હકીકતમાં એવા તત્વો આની અંદર પાણી નાખતા હોય અને આ ફીણ થતા હોય ત્યારે એનો પુરાવો અગાઉ થઈ ગયો છે, જનતા રેડ થઈ હતી અને એની વાંહે કાર્યવાહી પણ થઈ છે, પ્રદૂષણ બોર્ડે કાર્યવાહી પણ કરી છે, પણ તો હવે અહીંયા બહારના તત્વો જે આવા નાખી જતા હોય એને માથે સખ્ત કાર્યવાહી થાય એવી અમારી માંગ પણ છે। પણ અત્યારે અમારું કોઈ પાણી વર્ષ દિવસથી ભાદર નદીની અંદર અમારું કોઈ એક ટીપું પાણી જતું નથી।